વેલ, હવે આગળના જે કાર્યક્રમ તરફ આપણે આગળ વધીએ. વાતચીતની રમઝટ ગુણવંત શાહ અને શ્રી ભાગ્યેશ શાહ, આ બંને મહાનુભાવો સાથે. આઈ વુડ લાઈક ટુ હેન્ડ ઓવર ધ માઇક ટુ ભાર્ગવ પુરોહિત. આપણે સન્માનપૂર્વક એમના આ સરસ્વતી મંચ ઉપર સ્વાગત કરીએ છીએ. એવા વર્ગમાં આપવાનો છે કે જે બધા જ એમને બરાબર ઓળખે છે, અને તેમ છતાં પણ આજે જે વાતચીતનો આરંભ કરવો છે એટલે સૌ પ્રથમ તો આપણે એમને અભિનંદન તો આપે જ, પણ એમના ઘરનું નામ ટહુકો છે, એટલે કે ટહુકામાં રહે છે. અને ટહુકો એટલે શું? ટહુકો એટલે કોયલ કે મોરે હવામાં દોરેલું સ્વરચિત્ર. એ સ્વર ચિત્રને શબ્દમાં ઉતારનાર વ્યક્તિ આપણી વચ્ચે છે. અને કેટલી બધી લાંબી યાત્રા. ગાંધીજીએ પણ એવું કહેવું પડ્યું કે હું બહુ જ લખું તો એમાં મેં જે છેલ્લું લખ્યું હોય એને તમારે સાચું માનવું. ગુણવંતભાઈનું તમે પહેલું નિબંધ વાંચો અને અત્યારે મહાભારતનું એમનું ભાષ્ય વાંચો, એટલું સાતત્ય જોવા મળે. એટલે મારે તમને અને ગુણવંતભાઈની એક સાથે મહાનતા પ્રગટ કરે છે. ગુણવંતભાઈ શૈલીકાર છે, એમણે ઘસી ઘસીને વાક્યોને સ્વચ્છ કર્યા છે. એમના શબ્દ ભંડોળમાં તળપદા અને શિષ્ટ શબ્દોનો ભર્યો ભંડાર છે, અને જે શબ્દની તેઓ પસંદગી કરે છે તે પૂરો અર્થવાહી અને ભાવવાહી તો હોય જ છે, પણ એનું નાદ તત્વ પણ આકર્ષક હોય છે. ગદ્ય પાસે એમણે વ્યવહારિક અને કાવ્ય પૂરતું પારમાર્થિક કામ લીધું છે. આ યશવંતભાઈએ 1977માં કાર્ડિયોગ્રામની પ્રસ્તાવનામાં લખેલું, પછી એમને જે આપણને વારંવાર એક શબ્દ આપ્યો છે ખલેલ, કે મને ખલેલ પહોંચે, અથવા ભદ્રાવીભાઈ જેને કહે છે ને કે હિંચકા વિદ્યાપીઠ, એ સવારે 5 વાગે ઉઠીને ચાલે અને બધા વિચારો આવે અને હિંચકા ઉપર વાર્તાલાપ થાય, એમનો પહેલો નિબંધ જે નવનીતમાં છપાયેલો એમાં કંઈક આવું લખે છે. એકદમ જંગલ પ્રેમી થોરોનું સ્મરણ થાય છે. થોરો જંગલ પ્રેમી જંગલી નહીં હતો, કારણ કે એ જીવન પ્રેમી હતો. વોલ્ડન તળાવને કાંઠે એણે માણસને જે બાબતો શીખવવી પડે તેમને ભણાવવાનું ટાળી શકું કે કેમ, જેથી મરવાની વેળાએ ત્યારે એમ ન થાય કે હું તો જીવ્યો જ ન હતો. આ ગુણવંતભાઈ સતત થોરોની સાથે, ઉપનિષદકાર સાથે, વેદના ઋષિઓ સાથે, ગાંધીજી સાથે અને સ્ટીફન હોકિન્સ સાથે, એટલે એમનો કેનવાસ એટલો વાઇડ છે કે આજે આપણે જોઈશું આ 1.25 કલાકમાં આપણને એટલું બધું મળવાનું છે. પણ મારે અત્યારે તો આપણે બધા નવનીત સમર્પણમાં એમને વાંચીએ છીએ, અને છેલ્લે તો ભીષ્મ અને કૃષ્ણનો સંવાદ એમણે મહાભારત ભાષ્યમાં કર્યો. તો પહેલો પ્રશ્ન મને એવું લાગે છે, અને એવું કહેવાય છે કે મેચમાં પહેલી ઓવર અને એનો પહેલો બોલ બહુ અગત્યનો હોય છે, એટલે ગુણવંતભાઈને મારે પહેલો પ્રશ્ન એ જ પૂછવો છે કે સાહેબ, આ મહાભારત છે ને એ પેરાડોક્સિસ વિરોધાભાસોનું એક મહાકાવ્ય છે, તો આ મહાભારત ઉપર એટલા બધા ભાષ્યો રચાય છે. ઈરાવતી કરવે પણ લખ્યું, અને ગુરુચરણ દાસે તો એવું લખ્યું કે ડિફિકલ્ટી ઓફ બિંગ ગુડ. આ બધાની વચ્ચે એક નવા અનુભવમાંથી આપણા ગુજરાતી ચિંતન પુરુષ, વિચાર પુરુષ પસાર થઈ રહ્યા છે, ત્યારે સાહેબ આ ફેસ્ટિવલની વિશેષતા એ છે કે અહીંયા શ્વેત કેશી ઓછા અને કૃષ્ણ કેશી વધારે, એ આ યુવાનોની સભા છે એ રીતે.
અને જે લોકોને ધોળાવાળા આવે છે એ પણ અહીંયાથી તો યુવાન જ છે. ચિનુભાઈને કોણ હવે ગરડા કહી શકે? અને એટલે બધા ક્યાંક જઈ વસાવડા છુપાઈ ગયા છે, કારણ કે એને વાલા જવું હશે. મધુરાઈ ક્યાં છે? ક્યાંક કાજલો જે વૈદ્ય દેખાય એ રીતે બેઠા છે, પણ જય વસાવડા ક્યાં છે મને ખબર. ના ના, અરે બંને કોર્નર સાચવ્યા છે. હવે હું પ્રશ્ન પર આવી જાઉં. સૌથી વધારે વંચાતા બંને યુવાન હમણાં મોરારી બાપુ બનારસ ગયા હતા. બનારસના બનારસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, બનારસ હિન્દુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર ત્રિપાઠી, એને એમને ઘરે બોલાવ્યા પધરામણી માટે. બાપુ ગયા તો બાપુને એમણે સવાલ પૂછ્યો કે બાપુ તમે ગુણવંત શાહને ઓળખો છો? એટલે બાપુએ મર્મપૂર્વક થોડુંક ખંદુ હાસ્ય કર્યું એ કે હા ઓળખું છું. પેલું કહે છે કે મેં એમનું રામાયણ વાંચ્યું છે હિન્દીમાં, જ્ઞાનપીઠ તરફથી બહાર પડેલું હતું, અને અદ્ભુત રામાયણ છે બાપુ, પણ તમે કથામાં કોઈ કોઈ નામ દો છો તે જ આ ગુણમાં છે કે તે જ? બાપુ બીજી વાર હશે. પછી ડૉક્ટર ત્રિપાઠીએ બીજો સવાલ પૂછ્યો કે તેઓ હમણાં કંઈક લખી રહ્યા છે? બાપુ કે મારા ખ્યાલ પ્રમાણે મહાભારત લખી રહ્યા છે, મહાભારતનું ભાષ્ય. એમ તો મને એમનું ટાઇટલ કહો ને. એટલે બાપુને યાદ હતું નવલિતમાં આવે છે એટલે કે મહાભારત માનવ સ્વભાવનું મહાકાવ્ય. ડૉક્ટર ત્રિપાઠીને આ ટાઇટલ એટલું ગમી ગયું કે ક્યાં મૌલિક ટાઇટલ હે ઉન્હોને કહા. આ બાપુએ બરોડાની જાહેર સભામાં ઓછામાં ઓછા 5000 માણસો છે તેમાં કહ્યું. હું પણ હાજર હતો. મારે જરા જુદી વાત કરવી છે. માણસનો જે નેચર છે, સ્વભાવ છે, એની એટલી બધી કોમ્પ્લેક્સિટીઝ છે, એટલી બધી સંકુલતાઓ છે કે આપણે સમજી જ નહીં શકીએ. માનવ સ્વભાવને સમજવો એટલું અઘરું છે કે દરેક માણસ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે. એટલે કૃષ્ણે એક ગોલ્ડન વાક્ય ગીતામાં કહ્યું અને તે મેં પકડ્યું છે બરાબર. આ આખું ભાષ્ય એક શ્લોકાર્ધ પર છે. પ્રકૃતિમ યાંતિ ભૂતાની, સ્વભાવે જાય છે પ્રાણી. આ કિશોર મશોળાનો અનુવાદ છે. સ્વભાવે જાય છે પ્રાણી. દુર્યોધન પોતાનું દુર્યોધનત્વ ત્યજવા તૈયાર નથી. ધૃતરાષ્ટ્ર પોતાનું ધૃતરાષ્ટ્ર પણ ત્યજવા તૈયાર નથી. અર્જુન અર્જુનત્વ જાળવી રાખે છે. યુધિષ્ઠિર યુધિષ્ઠિરત્વ જાળવી રાખે છે. શકુની શકુનિત્વ જાળવી રાખે છે. દુશાસન દુશાસનત્વ જાળવી રાખે છે. અને કૃષ્ણ તો કૃષ્ણત્વ જાળવે જ, કંઈ શંકા જ નથી આપણને. આ બધી જે સ્વભાવ લીલાઓ છે, જુદા જુદા સ્વભાવ, હ્યુમન ડિફરન્સીસ, ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસના કારણે ઊભા થતા, એની જે અથડામણો છે, એ અથડામણોનું મહાકાવ્ય જેને ઉમાશંકર જોશીએ વિરાટ કાવ્ય કહ્યું, એ કાવ્ય પર ભાષ્ય લખતી વખતે શરૂ કરતા પહેલાં મારા મનમાં બહુ જ મોટા ડાઉટ્સ ઊભા થયા કે હું આ ભાષ્ય પૂરું કરી શકીશ ખરો? મારું એન્જિન ગમે ત્યારે બંધ પડી જાય એમ છે. મેં મારી પ્રસ્તાવના લખીને આવ્યો હમણાં હું કે મારું એન્જિન ગમે ત્યારે બંધ પડી જાય તો આ ભાષ્ય અડધેથી અટકે. એટલે મેં પાત્રો પ્રમાણે શરૂ કર્યું કે જે પાત્ર પૂરું થયું તે સ્વયંપૂર્ણ, જ્યાં અટકે ત્યાં ખરું. પણ મારે તમને કહેવું છે આનંદપૂર્વક અને ભગવાનનો આભાર માનીને કહેવું છે કે લગભગ પૂરું થવા આવ્યું છે. ફૂટનોટમાં ચિનુભાઈનો પણ એક સંવાદ લીધો છે, દ્રૌપદી વિશે ફૂટનોટમાં લીધો છે. મારે એનું વધારે કામ નહોતું. અને કલાક એક બેઠા અમે એક રૂમમાં, નો ડિસ્ટર્બન્સ ફ્રોમ આઉટસાઇડ. ત્યારે મેં એમને અથર્વવેદનું ભાષ્ય બતાવ્યું કે અમારા બાપુજી વાંચતા હતા અને પંડિત દામોદર સાતરેકરજી એટ ધી એજ ઓફ 94 એ મારે ઘરે આવ્યા. મને નાનો છું પણ યાદ છે. અને એમાં આ ભાષ્યમાં લખી આપ્યું છે, મેં નવની સમર્પણમાં આપેલું, હસ્તાક્ષરમાં છપાયેલું છે. મિત્રો, ઉપનિષદનો એક જ પ્રસંગ તમને કહું. ઉપનિષદ માટે ઉપનિષદમાં જ વ્યાખ્યા આપવામાં આવી છે. ઉપનિષદ એટલે શું? ઉપનિષદ એટલે સત્ય છે સત્યમ, સત્યનું પણ સત્ય તે ઉપનિષદ. છાંદોગ્ય ઉપનિષદમાં એક એવી વાર્તા છે કે જેને મેં આઇન્સ્ટાઈન સાથે જોડી છે અને જરા પણ ખેંચી નથી, જોડી છે.
છો બ્રહ્મ વિદ્યાના જાણકાર એવા યુવાન ઋષિઓ ચાલ્યા આવે છે ઋષિ પાસે. એ ઋષિ પાસે આવે છે ત્યારે ઋષિને ખબર પડી જાય છે કે આ લોકો મને બ્રહ્મ વિદ્યામાં હું પાર ઉતરી ગયો છું એમ માનીને આવી રહ્યા છે. ઋષિ જાણી ગયા કે છ જણાવે છે વડની નીચે ઊભા હતા. જેવા એ છ ઋષિઓ સ્કોલર્સ જેવા આવ્યા તેવા ઋષિએ કહ્યું કે તમે કેમ આવ્યા? ઉદ્દાલક, મહર્ષિ ઉદ્દાલક, તમે કેમ આવ્યા? તે કે અમે બધાને નામ આપ્યા છે, છએ છના નામ ઉપનિષદમાં છે, ચાંદોગી ઉપનિષદમાં. અમે આપની પાસે આત્મવિદ્યા શીખવા માટે આવ્યા છીએ. ઋષિએ આગળથી વિચાર્યું કે લોકો આ લોકો આત્મવિદ્યા શીખવા માટે જ મારી પાસે આવી રહ્યા લાગે છે. ઋષિએ જવાબ આપ્યો, ઉપનિષદો ઋષિ જવાબ આપે છે, ઉદ્દાલક અરુણનો બાપ, ઉદ્દાલક આરુણીનો બાપ કહે છે કે મને બ્રહ્મ વિદ્યાનું પૂરેપૂરું જ્ઞાન થયું નથી. પેલા છ જણાને બહુ આંચકો લાગ્યો કે અમે તમારી પાસે કેટલી મોટી, પણ બોલ્યા નહીં વિવેક ખાતર. એ ઋષિએ છએ છ જણાને શું કહ્યું? બધાના નામ મેં આપ્યા છે મારા ભાષ્યમાં. ઋષિને એવું કહ્યું, બકેશભાઈ, કે આપણે બધા, તમે છો હું સાતમો, આપણે બધા રાજા અશ્વપતિ પાસે જઈએ. અશ્વપતિ ક્ષત્રિય હોવો જોઈએ. આ ઋષિઓ એક ક્ષત્રિય રાજા પાસે જાય છે બ્રહ્મ વિદ્યા શીખવા માટે, તેમાં ઋષિ પણ સામેલ. એમાંના છ માંથી કેટલાક તો ઉપનિષદો લખ્યા પાછળથી. શું કહું તું? યુ લોસ્ટ ઇટ ઇન નોલેજ. વેર ઇઝ વિઝડમ? યુ લોસ્ટ ઇટ ઇન નોલેજ. આપણી આજની દશાનું વિવરણ ઉપનિષદો વાંચીને થાય છે કે આપણે માહિતીને, જ્ઞાનને માહિતીમાં ખોઈ નાખ્યું, શાણપણને જ્ઞાનમાં ખોઈ નાખ્યું. શાણપણ ઇઝ મચ અબાઉ નોલેજ. જે સોક્રેટિસ પાસે હતું, જે ગાંધી પાસે હતું, જે રામ પાસે હતું, જે કૃષ્ણ પાસે હતું. વિઝડમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. અને સંસ્કૃતમાં વિઝડમ માટે બહુ સુંદર શબ્દ વપરાયો છે, વૈદગ્ધ્ય. એટલો સુંદર શબ્દ છે. પણ મેં ભાષ્યમાં જ્યાં જ્યાં વૈદગ્ધ્ય શબ્દ લખ્યું ત્યાં કાઉન્સમાં લખ્યું શાણપણ. લોકો કોઈ સમજશે નહીં. એક કવિ પ્રકૃતિને પાત્ર તરીકે લઈ આવે છે. અંગ્રેજી કવિઓ બધા પ્રકૃતિ એક એમ્બિયન્સ તરીકે આવે, તો અહીંયા તો પાતુમ ન પ્રથમમ વ્યવસ્યતિ જલમ યુષ્મા સ્વપી તેષુયા ના દત્તે પ્રિય મંડનાપી ભવતા સ્નેહે નયા પલ્લવમ આદ્ય વહ કુસુમ પ્રસૂતિ સમયે યસ્યા ભવત્યુત્સવ સેયમ યાતિ શકુંતલા પતિગૃહમ સર્વૈર અનુજ્ઞાયતા. આ આદ્ય વહ કુસુમ પ્રસૂતિ સમયે, કુસુમની પ્રસૂતિ થતી હોય, ફૂલ ખીલતું હોય, એ જેના માટે ઉત્સવ છે, વિ શકુંતલા અહીંયાથી જઈ રહી છે. એમને સરસ વાત કરી એટલે હવે રામાયણમાં પાછા જવું પડશે. આપણે માનવતાનું મહાકાવ્ય રામાયણ, ગૌરવ, કારણ કે રામાયણ ઉપર તો કેટલા બધા ભાષ્યો છે. ઉત્તર ભારત તો એનાથી ચિક્કાર છે. ત્યારે રામાયણ ઉપર એમણે જે વાત કરી, અને હમણાં કૃષ્ણમાં આપણે હતા, મને લાગે છે કે ગુજરાતીના ગુણવંતભાઈ એક એવા લેખક છે, એક એવા સર્જક છે જે રામ અને કૃષ્ણ બંનેની નજીક જઈ આવ્યા છે. તો આપણે રામ સાથેની એમની ક્ષણો કેવી હતી એ પણ સહેજ પૂછી લઈએ રામાયણના મહાભાષ્ય વિશે. રામને જ્યારે પહેલું કઈ કઈ તરફથી ફરમાન મળ્યું દશરથની હાજરીમાં, કોપ ભવનમાં દશરથ પીડ્યા હતા, તમને કલ્પના નહીં આવે ભ્રૂણ હત્યા શબ્દ પહેલો રામાયણમાં પડે છે. ભ્રૂણ હત્યા, ગુણવંત શબ્દ પણ વાલ્મીકી રામાયણમાં છે, સુરત શબ્દ પણ વાલ્મીકી રામાયણમાં છે. સુરત અવંતિકા કાલિદાસ, અવંતિકા કાલિદાસમાં છે, રામાયણમાં નથી. હું તો ત્યાગ નહીં થયો. આ રામને જ્યારે પહેલેથી ખબર પડી અને કઈ કઈ કહ્યું કે તારા પિતાજી દશરથે એક પણ વખત રામને કહ્યું નથી કે તું વનમાં જા. જો રામ ડિપ્લોમેટ હોત તો કહેતો કે માં હું જવા તૈયાર છું, પણ ભરત આવે પછી આખો ઇતિહાસ જુદો હોય. પણ રામ મહાન બંને એવી નિયતિની ઈચ્છા હતી, માટે ભરત આવે તે પહેલાં નીકળી ગયા. ભરત જવા નહીં દેતો. ભરતે
માને બહુ મોટો ઠપકો આપ્યો છે એ વાત હું નથી કરતો. ભરત એટલે શું? તો રામ કઈ કઈ દશરથવતી ભરતને રામને કહે છે કે તારા પિતાજીનું આવું વચન મેં માગ્યા છે કે પિતાજી ઈચ્છા છે કે તું 14 વર્ષ માટે વનમાં જા અને ભરતને પૂછે તો કેમ પિતાની આજ્ઞા હોય તેમ મારું આજ્ઞા છે તારે નથી જવાનું. જેમ તેમ કૌશલ્યને સમજાવે છે. સીતા પાસે ગયા. સીતાએ તે વખતે રામને એટલા કડવા શબ્દો કહ્યા છે, મને ખબર નહીં કે પુરુષના ખોળિયામાં તમે સ્ત્રી છો આ શબ્દો છે. મને ખબર નહીં કે તમે પુરુષનું ખોળિયું પહેર્યું છે અને સ્ત્રી છો, તમે અંદર બાયલા છો, હું તમારી સાથે આવવાની છું. એટલે રામ એને વનના કેટલા પોસિબલ દુઃખો છે, કેટલી ખરાબ શક્યતાઓ છે, કેટલા દુઃખો પડવાના છે, ઉઘાડે પગે ચાલવાનું છે, કાંટા વાગવાના છે, તડકો વીઠવાનો છે, ટાળ વીઠવાની છે, વરસાદ વીઠવાનો છે, રાક્ષસો જ રાક્ષસો, કંદમૂળ ખાઈને રહેવાનું છે, વલકલ પહેરીને જવાનું છે. સાહેબ, સીતા કહે છે આ બધી વાત બીજી કોઈને કરે મને નહીં, આની કોઈ અસર નથી, હું તમારી સાથે આવવાની છું. અને રામ લક્ષ્મણ સીતા જાય છે. એક પ્રસંગ કહીને મારી વાત ટૂંકાવી નાખું છું. શ્રવણ જેવું પાત્ર બીજી કોઈ સંસ્કૃતિના કોઈ મહાકાવ્યમાં કે કાવ્યમાં હશે કે મેં સવાલ છે. વાલ્મીકી રામાયણનો પ્રસંગ કહું છું, મારી ધરી વાલ્મીકી છે. શ્રવણ દશરથના શબ્દવિધિ બાણથી ગવાયો. દશરથે ચીસ સાંભળીને પામી ગયા કે આ હાથીની ચીસ નથી, આ માનવ ચીસ છે. દોડ્યા, ચીસની દિશામાં દોડ્યા દશરથ. જેવા શ્રવણ પાસે પહોંચ્યા તો તાપસ વેશ ધારણ કરનારો શ્રવણ લોહી લુવાણ થઈને પડેલો હતો, એનો ઘડો ફૂટી ગયો હતો. વાલ્મીકી તમસા નદી કહે છે, કાલિદાસ એને સરયુ નદી કહે છે, જુદી વાત છે. બે નદીઓમાં બે કવિઓ વચ્ચે ફેર છે. પણ દશરથ દગાઈ ગયો કે આ બ્રહ્મહત્યા થઈ ગઈ. શ્રવણનો વેશ તપસ્વીનો વેશ હતો, એટલે દશરથ ક્ષમા માગે છે. શ્રવણને માટે થોડીક ક્ષણો બચી હતી, માંડ થોડીક ક્ષણો બચી હતી. તે વખતે શ્રવણ રામને એક સ્પષ્ટતા કરે છે. રામ શ્રવણ સમજી ગયો કે આ રાજા પીડાય છે કારણ કે એને બ્રહ્મહત્યા થઈ છે, એવો વહેમ છે કે આ બ્રાહ્મણ મરી ગયો મારા હાથે. અને તે જમાનો એવો કે બ્રહ્મહત્યાનું પાપ એટલે ખલાસ. આજે કોઈ સાહિત્યકારને અપમાનિત કરે તો તે બ્રહ્મહત્યા નથી ગણાતી, અને અમે સાહિત્યકારો એટલા લાયક પણ નથી, ચિંતા નહીં કરતા. કેટલાક સાહિત્યકારો હત્યાને લાયક પણ હોય છે અથવા અપમાનને લાયક પણ હોય છે. કેવા કેવા મેં જોયા છે, નંગો તમને કહું, એ લોકો પરદેશ જાય ત્યારે યજમાનને કેવી રીતે લૂંટે છે એ પણ મેં સાંભળ્યું છે બરાબર. ને એ યજમાનને મોડે સાંભળ્યું કે મેં $200 આપેલા, મેં કહ્યું કે ઇન્ડિયા જઈને સરસ પુસ્તકો મોકલજો, એ પુસ્તકો આવ્યા જ નહીં, ને પાછા બે વખત પેલા કવિ આવી ગયા. શું કહેવું હોય બોલો, એમાં બ્રહ્મહત્યા લાગે? તો શ્રવણ કહે છે, હે રાજન, દશરથે પોતાનો પરિચય આપ્યો, હું દશરથ છું, અયોધ્યાનો નરેશ છું, ને મેં તમારી હત્યા કરી. શ્રવણ કહે છે, હે રાજન, મરતા તમે બ્રાહ્મણ પુત્રની હત્યા નથી કરી, મારા બાપુજી વૈશ્ય હતા છે અને મારી માતા શુદ્રા છે, માટે હું બ્રાહ્મણ નથી. આ ચોખોટ કોણ કરે મરતી વખતે? આટલી મક્કમતા, સત્યનો આગ્રહ કરનારા ઋષિ વાલ્મીકી. મને સાહિત્ય પરિષદમાં એક ફંક્શન હતું, પેલા આપણા હોલનું ઉદઘાટન હતું, ત્યારે સાહિત્ય પરિષદના નવા ખંડનું ઉદઘાટન હતું, ત્યારે મેં કહ્યું રાજેન્દ્રભાઈ એમાં નિમિત્ત છે, થોડા એની કથા જાણે છે, ત્યારે મેં કહ્યું મારું પ્રિય પુસ્તક એની પર રાજેન્દ્રભાઈએ ગોઠવેલું. તો મેં મારું પ્રિય પુસ્તક ગાંધીજીની આત્મકથા પહેલું યાદ આવે, પણ મેં વાલ્મીકી રામાયણ પર બોલ્યો, હું કલાક બોલ્યો. પરસેવે રેપ જેબ, ગ્રામોદ્યોગિક કક્ષાનો હોલ, પંખા ચાલે તો અવાજ આવે, એસી ચાલતું જ નહોતું, એસી હતું જ નહીં, પંખા એટલા બધા ઉપર કે પવન નહીં ફેંકે, તેવી અવસ્થામાં પરસેવો લૂંટતો જાઉં ને બોલતો જાઉં. મેં કહ્યું કે મેં આત્મકથાને બદલે વાલ્મીકીનું રામાયણ કેમ પસંદ કર્યું?
મને કોઈ સવાલ પૂછો ને તો મેં પટતા કરી કે આત્મકથાની જગ્યાએ મેં વાલ્મીકિનું રામાયણ કેમ પસંદ કર્યું, તો મેં જાતે જવાબ આપ્યો. મેં કહ્યું રઘુવીરથી માંડીને ભોળાભાઈથી માંડીને બધા બેઠા હતા, ભોળાભાઈની સામે જોઈને મેં કહ્યું કે મેં એટલા માટે પસંદ કર્યું કે આત્મકથામાં સત્ય છે પણ કવિતા નથી, વાલ્મીકિ રામાયણમાં સત્ય પણ છે અને કવિતા પણ છે, માટે મેં પસંદ કર્યું. વાલ્મીકિનો જે સત્યાગ્રહ હતો રામ સામે, ભૂખે મરવાનું નહોતું, ઉપવાસ કરવાનું નહોતું, તે કાળે એ સાધન હતું નહીં, પણ જે મક્કમતાથી વાલ્મીકિએ રામ અગાડી સીતાનો કેસ રજૂ કર્યો અને સ્ત્રી મુક્તિ શબ્દ પ્રચલિત નહોતો ત્યારે સીતાનું તાણ્યું, એ વાલ્મીકિને ધન્ય હજુ. બહુ સરસ. ગયા પ્રશ્નના જવાબમાં ત્રણ શબ્દો ગુણનભાઈએ વાપર્યા, મંદોદરી, શ્રવણ અને હેરમ. મંદોદરીની માફક કે વણિક લોકોના વિદ્યાર્થીઓ કેટલા, એટલા ઓછા આખા સુરત પ્રાંતમાં કે તે મને મળી. ચોખવટ નહીં કર્યો તો આપણ સાહેબ ગાંધી સ્કોલરશીપ મેળવનારા નહીં સાહેબ, એ જ ચોખવટ કરે છે. આ એક દાખલો, દક્ષિણ આફ્રિકા ગયા, દક્ષિણ આફ્રિકામાં પઠાણે હુમલો કર્યો અને રાતના ગાંધીજી પોતાના ફિનિક્સ આશ્રમમાં ગયા, ડર્બનમાં હુમલો થયો, ફિનિક્સ આશ્રમમાં ગયા અને ગાંધીજી ખુલ્લા આકાશમાં નીચે સૂતા ખાટલા પર, એમને ટેવ હતી ખુલ્લા આકાશમાં સુવાની. સૂતા સૂતા પછી દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસમાં લખ્યું કે હું સૂઈ ગયો ત્યારે ઇન્ડિયન્સ જે હતા તેણે મારી આજુબાજુ ગુપ્ત રીતે ચોકી પહેરો ગોઠવ્યો, મને ખબર હતી કે ચોકી પહેરો કરે છે. હું કહેવા માગુ છું, ગાંધી કહે છે, હું કહેવા માગુ છું કે મારામાં અભય પૂરેપૂરો હોત તો મેં ચોકી પહેરાની ના પાડી હોત, પણ એટલો અભય નહોતો માટે મેં ચાલવા દીધું. આ ડિક્લેર નહીં કરો તો ખબર પડતે આપણને, આ ડિક્લેર નહીં કરો તો ખબર પડે. ત્રીજો દાખલો, બહુ વિચિત્ર દાખલો આપું છું. ગાંધીજીને સરદાર દેવી સાથે પ્રેમમાં હતા, મેં એનો બરાબર ઇતિહાસ કર્યો છે, રાજમોહન ગાંધીએ ફ્રેન્કલી લખ્યું છે બધું. આઈમર્સ છે, ગઈકાલે હતા અહીંયા પરંદાળે, શું સુંદર લખ્યું છે. મારા પુસ્તકમાં રાજમોહન ગાંધીને અને નારાયણ દેસાઈને જ કોટ કર્યા છે, જેથી મારી પર આક્ષેપ નહીં આવે. મારી પર બહુ ઇઝીલી આક્ષેપો આવી જાય છે. ગેરસમજની બાબતમાં ગુજરાતમાં મને ગેરસમજનો ગોલ્ડ મેડલ મળે એમ છે. આઈ એમ એન્જોયિંગ ધી રોમાન્સ ઓફ બિંગ મિસઅન્ડરસ્ટુડ, ખાસ કરીને સેક્યુલરિઝમની બાબતમાં, અને આઈ એમ સો પ્રાઉડ ઓફ ઇટ. આઈ એમ પ્રાઉડ ટુ બી મિસઅન્ડરસ્ટુડ. એકવાર ગાંધીજીએ સરલાબેનના ખભા પર હાથ મૂક્યો અને લખ્યું છે, સાહેબ દેવદાસ વાંચે, રામદાસ વાંચે, કસ્તુરબા વાંચે, રાજાજી વાંચે, કોણ નહીં વાંચે ગાંધીજીને. એણે લખ્યું છે કાગળમાં કે મેં એનો સ્પર્શ કર્યો ત્યારે સ્પર્શ બિલકુલ કામુકતા વગરનો હતો એવું હું કહી શકું એમ નથી. આ કહેવાની જરૂર આપણા લોકો, જો હું જો લખો તો મને ભગજભાઈ કે તે મુગા મારો ને બાપા, હું કેમ લખો છો, કોણ જાણવાનું છે. ધીસ વોઝ મહાત્મા ગાંધી, એમને મહાત્મા નથી કહેવાય. નેક્સ્ટ, સમયની મૃત્યુ નહોતું લાગ્યું, વસ્ત્રણ થયું હતું બહુ ખરાબ. હું તમને કહેવા માગું છું કે એ સ્ત્રીઓ જે મેં જોઈ હિપકા ખાતી, એ સ્ત્રીઓનો મૂળભૂત માનવાધિકાર કયો હતો, મેં લખ્યું ચિત્રલેખામાં, મૂળભૂત માનવાધિકાર હતો હુસ્ન. હુસ્ન આ બહુ મધુર શબ્દ છે, હુસ્ન, પ્યાર ક્યાં તો ડરના ક્યાં વાળો. હુસ્નની જગ્યાએ એ સ્ત્રીઓને હિપકા મળ્યા. એ સ્ત્રીઓના હિપકા મેં સાંભળ્યા ટીવી પર, એટલીસ્ટ એની ટીકા કોઈ સેક્યુલર કર્મશીલે નથી કરી. ભાઈ આઈએસઆઈની એકલો ગુણવંત શા કરે, માફ કરજો. વણઝારા જ્યારે જેલમાં પુરાયા, સંત સૌરભબુદ્ધિની હત્યા કરી માટે, સંત સૌરભબુદ્ધિ વણઝારાને જેલમાં મળવા જતો હતો, એકમાત્ર બહાદુર હું હતો ને બીજો જય વસાવડા પાછળથી, બીજા કોઈની તાકાત નહીં, કારણ કે ટીકા જ ટીકા, ટીકા જ ટીકા. અરે સાહેબ, બકાસુરને ભીમ મારે તો ભીમની ટીકા કરવાની. એક ચક્રા નગરી, બ્રહ્મણને ઘેરે પાંડવ ઉતરેલા અને બકાસુરને વારા બંધાયેલા, એક ચક્રા નગરીમાં પરિવાર 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 તરફથી એક
એક ભક્ષ્ય મોકલવાનો, એમાં કયા માનવ અધિકારો સચવાય એક ચક્રા નગરીમાં? મેં કહ્યું કે ભીમ બકાસુરને મારે, ભીમ મરી ગયો તો ચાલતે પણ બકાસુર મરી ગયો તેનો ખરખરો માનવ અધિકાર ને અમે, મને માનવ અધિકારની આ વ્યાખ્યા મંજૂર નથી. આવું બોલીને સાબરમતી જેલમાં બંજારાને મળવા જનારો એકમાત્ર ભારતનો, ગુજરાતનો એક ગાંડો ગુણવંત શાહ ગયેલો. મારી ટીકા થવામાં કંઈ બાકી નથી. ઓહો હો હો હો, ઇંગ્લેન્ડમાં દોડે દાડે અનેક દાયકાઓ સુધી ગુણવંતભાઈ ઉભરાતા રહે અને આપણા આપણને કાર્ડિયોગ્રામ આપણો જ કાઢીને આપતા રહે, વિચારોના વૃંદાવનમાં આપણી આપણા સહયાત્રી બની રહે. શુભેચ્છાઓ સાથે અસ્તુ, જય જય ગરવી ગુજરાત. મારું એન્જિન ગમે ત્યારે બંધ પડી શકે એમ છે, પણ તમારી શુભેચ્છા હોય તો હું મોડું કરવા તૈયાર છું. વિમોચન થઈ રહ્યું છે આપની સમક્ષ. ફૂટા